श्री महाभारत कथा कथ श्री महाभारत कथा आपाला श्रोता जणो मुरबी शहर ना शक्त शनाळा विस्तार ना પટેલવાડી સમાજમાં પટેલ સમાજની વાડીમાં સુંદર મજાની મહાભારતની કથાનું આયોજન થયું સમગ્ર મોરબી સત્સંગ સમાજ દ્વારા આ મહાભારતની કથાનું આયોજન થયું જે જે ભક્તોએ આમાં યજમાનપદ સ્વીકારી અને આ સુંદર મજાનો જ્ઞાનયજ્ઞ કરાયો છે એવા સર્વે યશસ્વી યજમાનોને આપણે એકવાર તાળીઓથી વધાવીએ આ જ્ઞાનયજ્ઞ દ્વારા અનેક જીવાત્માઓના જીવનમાં સુખની નદીઓ વહેશે જીવનમાં પરિવર્તન આવશે સત્સંગ એ સારી સમજણ આપે છે અને સારી સમજણથી માણસ સર્વ પ્રકારે સુખી થાય છે અમે અહીંયા મોરબી આવતા હતા એ પહેલાં અહીંયા નજીકના ગામ પલાસણ ગયેલા ભક્ત બહુ ગરીબ પરિસ્થિતિવાળા છે સ્વામિનારાયણના ભગત બી લગભગ તો નથી કથા સાંભળે ઘણી વાર ગયા વર્ષે કથા ઉપનિષદની મોરબીમાં થઈ ત્યારે બી બહુ આગ્રહ કરેલો અમારી ઘરે આવો પણ સમય નહોતો આ વખતે હું અહીંયા આવતા પહેલાં ત્યાં ગયો ભાઈએ ફોન કરીને મને વાત કરી સ્વામી તમે મારી ઘરે આવ્યા ને અમને ખૂબ આનંદ થયો કે અમારા ગરીબના ઘરે તમે હામે હાલીન પધાર્યા પણ મોટો ફાયદો તો એ થયો કે મારી પત્ની મારા બા બે સાસુ ને બનતું નહોતું ને ભડતું થઈ ગયું તમે આવ્યા એમાં જરા આમ સાસુ વહુ ભેગા રહેતા હોય એટલે મનમેળ થોડો ખૂણો ઓછો જ હોય લગભગ આખા ગામમાં પણ એ કે આજે તમે આવ્યા ની એટલો બે ને હરખ થયો તો જેમ એક મા દીકરી ભેટે ને એમ બે વહુ ભેટી પડ્યા એટલે મને તો એમ થયું કે મારી ઘેરે આજ ભગવાન આવ્યા અમારે આ કેદુનો કંકાસ જતોય ટળી ગયો ગોરા કુંભારને અહીંયા જેમ પ્રજાપતિ છે ભાઈ વન કે ગોરા કુંભારને અહીંયા જેમ ભગવાન આવ્યા હતા ને એમ અમારે આનંદ થયો આ મહાભારતની કથા એ ઘણાના જીવનમાં કંઈ પણ ગેરસમજો હોય એને દૂર કરી સારી સમજણ ડેવલોપ કરનારી આ કથા છે અને એ મહાભારતમાં પણ અત્યારે આપણે સાંભળી રહ્યા છીએ શાંતિ પર્વ મહાભારતનો બારમો પર્વ એટલે શાંતિ પર્વ આપ બધા જાણો છો મહાભારતનું અઢાર દિવસનું યુદ્ધ પૂર્ણ થયું યુધિષ્ઠિર રાજાએ દરેક મૃતાત્માઓનો અગ્નિસંસ્કાર કર્યો આત્મશુદ્ધિ માટે યુધિષ્ઠિર રાજા ગંગા નદીના કિનારે નિવાસ કરીને રહે છે રાજ તો મળી ગયું પણ પ્રિય બધા પાત્રો પરિવારના યુદ્ધમાં મરાણા એનો એને શોક સતાવે છે ગઢ આયા કિંતુ સિંહ ગયા પરિસ્થિતિ એવી હતી કે ગઢ આયા કિંતુ સિંહ ગયા દાદા ભીષ્મ ગુરુ દ્રોણ અને અભિમન્યુ જેવા પ્રિય પાત્રો એ બધા જતા રહ્યા અને ત્યારે ઋષિ મુનિઓ ખૂબ સમજણ આપે છે વ્યાસ ભગવાન કૃષ્ણ ભગવાન બધાએ સમજાવ્યા છે યુધિષ્ઠિર રાજાને કહ્યું કે આ દુનિયાનો નિયમ પરિવર્તન છે આ સંસારનો સ્વભાવ છે અહીંયા પરિવર્તન થયા જ કરે કોઈ આવે કોઈ જાય માટે તું શોક ના કર કૃષ્ણ ભગવાન વ્યાસ પ્રભુ સમજાવી યુધિષ્ઠિરને હસ્તિના પૂરમાં લાવ્યા રાજ્યાભિષેક થયો બધાને કામની સોપણી થઈ બીજે દિવસે રાજા બન્યા પછી બીજે દિવસે યુધિષ્ઠિર કૃષ્ણ ભગવાનના મહેલમાં જાય છે કૃષ્ણ ભગવાન ધ્યાન ધરતા તા યુધિષ્ઠિર રાજાએ પૂછ્યું કે પ્રભુ તમે કોનું ધ્યાન ધરો છો અને ત્યારે કૃષ્ણ એમ કહ્યું કે કુરુક્ષેત્રના મેદાનમાં બાણશૈયા ઉપર દાદા ભીષ્મ મારામાં ચિત્ત લગાડીને સૂતા છે એનું મન મારામાં વળગેલું છે એમ મારું મન દાદા ભીષ્મમાં વળગ્યું છે જેમ દાદા ભીષ્મ મારું ધ્યાન ધરે છે એમ હું દાદા ભીષ્મનું ધ્યાન ધરું છું એક વાત યાદ રાખવી કે પ્રીતિ સામે સામે હોય છે વનવે પ્રીતિ લાંબી ટકતી નથી જેટલી ભક્તને ભગવાનમાં પ્રીતિ એટલી જ ભગવાનને ભક્તમાં પ્રીતિ હોય છે અને ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે ચાલો આપણે દાદા ભીષ્મ પાસે જઈએ અને પાંડવોને લઈ અને ભીષ્મ પાસે આવે છે ગઈકાલે આપણે પ્રસંગ બધો અહીંયા સ્ટેજ ઉપર પણ માણ્યો પણ જ્યારે કૃષ્ણ ભગવાન પાંડવોને લઈને કુરુક્ષેત્રમાં પ્રવેશ કર્યો ત્યારે એક કથા સંભળાવી એક કથા મારે તમને સંભળાવવી છે યુધિષ્ઠિરના દિલમાં હજી શોક છે કે મેં આ ખોટું કામ કર્યું યુધિષ્ઠિર મને તમને સમજાવે છે કોઈ વસ્તુ પદાર્થની પ્રાપ્તિ માટે પરિવારજનો સાથે સંબંધ બગાડીએ પરિવારજનોને મારીએ કે અબોલા કરીએ અંતે શાંતિ ન મળે શોક દૂર નથી થતો ત્યારે કૃષ્ણ ભગવાન પરશુરામનું ચરિત્ર સંભળાવીને કે છે કે એકવાર પરશુરામે પણ સહસ્રાર્જુન આદિ દુષ્ટ રાજાઓનો સંહાર કર્યો તો અને સંહાર કરીને એણે અશ્વમેધ યજ્ઞ કરી અને પોતાની આત્મશુદ્ધિ કરી હતી હે યુધિષ્ઠિર તમે પણ મહાભારતના યુદ્ધમાં ઘણા બધા રાજાઓનો ક્ષત્રિયોનો સંહાર કર્યો તમે અશ્વમેધ યજ્ઞ કરી અને આત્મશુદ્ધિ કરો કથા સંભળાવતા કે છે કે પરશુરામે કુરુક્ષેત્રમાં ઘણા બધા રાજાઓનો સંહાર કર્યો હતો હે યુધિષ્ઠિર જો આ કુરુક્ષેત્રમાં પાંચ સરોવર દેખાય છે ને એ સરોવરનું નામ રામ હ્રદ છે હ્રદ એટલે સરોવર રામ એટલે પરશુરામ આ પરશુરામના નામે આના નામ પડ્યા છે આ રામ હ્રદ છે પાંચ સરોવર અને પાંચ સરોવર પરશુરામે દુષ્ટ રાજાઓના સંહાર કરી અને એના લોહીથી આ સરોવર ભર્યા હતા યુધિષ્ઠિર તારે ત્યારે પૂછે છે કે પરશુરામે કુરુક્ષેત્રમાં એટલા બધા રાજાઓનો સંહાર શા માટે કર્યો અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે ચંદ્રવંશમાં એક રાજા થયા ગાધી એનું નામ હતું ચંદ્રવંશી રાજા એનું નામ ગાધી કૃષ્ણ ભગવાનના વંશના જ આ રાજા હતા એની કન્યાનું નામ હતું સત્યવતી ગાંધીએ પોતાની પુત્રી સત્યવતીના વિવાહ ભૃગુ ઋષિના પુત્ર રુચિક સાથે કરેલા ગાંધી ક્ષત્રિય હતા ભૃગુ ઋષિના પુત્ર રુચિક એ બ્રાહ્મણ એમની સાથે એમના વિવાહ થયા એક દિવસ સત્યવતીએ પોતાના પતિ રોચિકને પ્રાર્થના કરી મને પુત્ર પ્રાપ્તિ થાય એવી કૃપા કરો જ્યાં સુધી મેં પુરાણોની સ્ટડી કરી ત્યાં સુધી મેં જોયું છે કે પહેલાંના સમયમાં સતયુગ વખતે પુત્ર પ્રાપ્તિ બહુ ઓછી થતી એના માટે તપ ભજન ખૂબ કરવું પડતું અત્યારે કળિયુગ હાલે છે તો અટાણે હવે એ ભજન કરવું પડે બાપા થોડુંક ધ્યાન રાખજો હવે ઊંધું થઈ ગયું ત્યારે એટલે સત્યવતીએ પ્રાર્થના કરી મને પુત્ર થાય એવી દયા કરો હવે એક બાજુ એની માતા સત્યવતીની એણે પણ એમ કહ્યું કે તું તારા પતિને કે છે મારા માટે પણ પ્રાર્થના કરે મારે પણ એક પુત્ર થાય એટલે ભૃગુના પુત્ર રુચિક ઋષિએ બે ખીરના પાત્ર તૈયાર કર્યા ચરુ તૈયાર કર્યા બે ખીર માલપા ભરેલી વેદોક્ત મંત્રથી મંત્રી અને ખીર તૈયાર કરેલી પોતાની પત્ની સત્યવતીને કહ્યું કે લે આ બે ચરુ છે એક તું ખાજે એક તારી માતાને દેજે તારો પુત્ર જે થશે એ પરાયણ શ્રેષ્ઠ બ્રાહ્મણ થશે કારણ કે રુચિકઋષિ પોતે બ્રાહ્મણ એટલે સત્યવતીને એની પત્નીને કહે છે કે તારો પુત્ર જે થશે એ શ્રેષ્ઠ બ્રાહ્મણ થશે અને તારી માતાનો જે પુત્ર છે એ તેજસ્વી ક્ષત્રિય થશે એ તેજસ્વી કારણ કે તારા પિતા ક્ષત્રિય છે એટલે એનો પુત્ર એ તેજસ્વી ક્ષત્રિય થશે સત્યવતી એ બે ચરુ લઈને ગઈ પણ એની માતાએ એવું કીધું કે તારો ચરુ છે ને એ તારા પતિએ બહુ હારો તૈયાર કર્યો હશે એટલે એ ચરુ તું મને દઈ દઈ અને મારો ચરુ જે તૈયાર કરેલો છે ખીરનો ઈ તું ખાઈ જા એટલે માં દીકરીએ અદલા બદલી કરી નાખી બે જણાય ભગવાન હોય મોટા પુરુષ હોય એ જેમ કે એમ કરવું જોઈએ વચમાં પછી બુદ્ધિના ડાપણનો ડોળવા જોઈએ પણ આ સત્યવતીની મા એવું કહ્યું કે તારો ચરુ મને દઈ દે બે માં દીકરીએ અદલા બદલી કરીને ચરુ ખાઈ ગયા હવે એમાં ગાધીને ત્યાં જે પુત્ર જન્મ્યા એનું નામ પડ્યું વિશ્વામિત્ર ગાધી હતા ક્ષત્રિય પણ ગાધીની દીકરી સત્યવતી એના ભાગનો જે ચરુ હતો એ એના પત્ની ગાધીના પત્ની ખાઈ ગયા એટલે એમને ત્યાં જે પુત્ર જન્મ્યા એ વિશ્વામિત્ર થયા એટલે વિશ્વામિત્ર ઋષિમાં આવ્યા હવે આ બાજુ સત્યવતીને એના પતિ રુચિક એમ કહ્યું કે તે આ અદલા બદલી કરી પરિણામ તારે ભોગવવું પડશે તારે ત્યાં એકદમ કઠોર પ્રકૃતિનો પુત્ર જન્મશે સત્યવતી કહે છે કે મારી ભૂલ છે ગઈ મને માફ કરો અને મારે ત્યાં એવો પુત્ર ન જન્મે એવી દયા કરો અને ત્યારે રુચિક એવું કહ્યું તો જ્યાં તારો પુત્ર નહીં પણ તારા દીકરાનો દીકરો એ કઠોર પ્રકૃતિનો જન્મશે કૃષ્ણ ભગવાન કહે છે કે હે યુધિષ્ઠિર એ સત્યવતીને ત્યાં પુત્રનો જન્મ થયો જેનું નામ પડ્યું જમદગ્નિ ઋષિ ઋષિ બન્યા પણ એમને ત્યાં પુત્રનો જે જન્મ થયો એનું નામ પડ્યું પરશુરામ ઋચિક ઋષિએ કહેલું તારો પૌત્ર છે એ કઠોર પ્રકૃતિનો થશે એટલે પરશુરામજી જે થયા એમણે મહાદેવની પાસે તપશ્ચર્યા કરી અને મહાદેવ પાસેથી તેજસ્વી પરશુ એટલે ફરસો લીધો પ્રાપ્ત કર્યો તેજસ્વી પરશુ પ્રાપ્ત કર્યું મહાદેવ પાસેથી અને શંકર પાસેથી અનેક પ્રકારના શસ્ત્રો પરશુરામે પ્રાપ્ત કર્યા મૂળ બ્રાહ્મણ કુળમાં જન્મેલા પણ જે સસરાને દેવાનું સાસુને જે ચરો ખાવાનો હતો એ દીકરી ખાઈ ગઈ એમાં આ પરશુરામ ક્ષત્રિય પ્રકૃતિ પ્રમાણે રહ્યા હવે એમાં હૈ વંશનો રાજા હતો અર્જુન દત્તાત્રેય ભગવાનની કૃપાથી એણે એક હજાર ભૂજાઓ પ્રાપ્ત કરેલી એક હજાર ભૂજાઓ હાથ હતા અને એટલે એનું નામ સહસ્રાર્જુન પડી ગયેલું હવે એ સહસ્રાર્જુન એક દિવસ જમદગ્ની ઋષિના આશ્રમમાં આવી અને કામધેનુ ગાય જે હતી એ ગાયના પ્રતાપે કામધેનું ગાયના પ્રતાપે જમદગ્ની ઋષિએ બહુ સારી એની સરભરા કરી એટલે રાજા સહસ્રાર્જુન આ ગાયની માંગણી કરી જમદગની ઋષિ કહે છે કે ગાય તો અમારા યજ્ઞના હોમ માટે છે એનું દૂધ દહીં બધું ઘી યજ્ઞ માટે કામમાં આવ્યું તો આ રાજાએ બળાત્કારથી એ ગાયનું અપહરણ કરી લીધું અને પરાણી એ ગાય લઈને જતો રહ્યો અને એ સમયે પરશુરામે સહસ્રાર્જુન ઉપર ચઢાઈ કરી અને સહસ્રાર્જુનને માર્યા એમના પુત્રોને માર્યા અને જે જે કોઈ એવા દુષ્ટ રાજાઓ હતા એને મારી મારી અને કુરુક્ષેત્રના મેદાનમાં પાંચ સરોવર એના દુષ્ટ રાજાઓના લોહીથી ભર્યા કૃષ્ણ ભગવાન કહે છે કે યુધિષ્ઠિર કોઈ પણ રાજા કુમાર્ગે જાય પ્રજાના શોષણના માર્ગે જાય પાપના માર્ગે જાય તો અન્ય રાજાની ફરજ છે એનો ધર્મ છે કે એને મારવા તે જે કંઈ દુર્યોધન આદિને માર્યા એમાં ખોટું નથી કર્યું એ પાપને માર્ગી હતા એનાથી પ્રજા પીડાતી એટલે તે સંહાર કર્યો એ ખોટું નથી અને પછી પરશુરામે આખી પૃથ્વી જે હતી લગભગ બધા રાજાઓ મૃત્યુ પામેલા એટલે પૃથ્વી જે હતી કશ્યપને દક્ષિણામાં આપી દીધી અને પરશુરામ પોતે અશ્વમેધ યજ્ઞ કરી અને આત્મશુદ્ધિ કરી ક્ષત્રિયો વિના પૃથ્વીનું રક્ષણ કરનાર હવે કોઈ રહ્યું નહીં અનાચાર વધી ગયો પૃથ્વીએ કશ્યપને કહ્યું કે મને ભોપાળ આપો પૃથ્વીનો રક્ષક કોઈ આપો અને પૃથ્વીએ ત્યારે કશ્યપને એમ કહ્યું કશ્યપ કે હું રાજા ક્યાંથી લાવું લગભગ બધાને પરશુરામે મારી નાખ્યા ઘણાને આમાં પ્રશ્ન થાય છે મહાભારતમાં જે આ કથા છે એ સેમ કથા ભાગવતમાં આવે છે ભાગવતના નવમ સ્કંદમાં પણ આ કથા લખાણી એમ કહેવાય કે પરશુરામે એકવીસ વખત પૃથ્વીને નક્ષત્રી કરી તો એમાં પ્રશ્ન આવે કે ભાઈ તો પછી પાછી ક્ષત્રિયોની ઉત્પત્તિ ક્યાંથી થઈ અને અહીંયા યોધિષ્ઠિર રાજાએ પણ કૃષ્ણને પૂછ્યું કે તો પછી ફરીને ક્ષત્રિયોની ઉત્પત્તિ ક્યાંથી થઈ અને ક્ષત્રિયો આ ક્ષત્રિય જાતિ ક્યાંથી આવી એ વાતનું સમાધાન આ મહાભારતમાં લખ્યું છે પૃથ્વી દેવી કશ્યપને કહે છે કે હે બ્રહ્મન મેં સ્ત્રીઓમાં કેટલાય ક્ષત્રિયોને છુપાવીને રાખ્યા છે ઘણા ક્ષત્રિયોને નારીમાં બહેનોની વચ્ચે મેં છુપાવીને રાખ્યા છે ઘણા માતાઓના ઉદરમાં પણ છે પુરુવંશી વિદુરથનો એક પુત્ર જીવતો છે રાજા શિબીનો પુત્ર ગોપતિ જીવતો છે સૌદાસ પુત્ર જીવતો છે પુત્ર પણ જીવતો છે દિવિરથ પુત્ર પણ જીવતો છે અને મરુત વંશી પણ કેટલાય ક્ષત્રિયો જીવતા છે તેમના બાપ દાદાઓએ મારી રક્ષા કરી છે પૃથ્વી કહે છે આ બધા જે મેં નામ ગણાવ્યા એના બાપ દાદાઓએ મારી પૃથ્વીની રક્ષા કરી છે માટે આ વંશજોનો સત્કાર કરવો જોઈએ અને એમને પાછું પૃથ્વીનું રાજ સોંપવું જોઈએ માટે આ ધાર્મિક ક્ષત્રિયોને મારી રક્ષામાં નિયુક્ત કરો અને એ સમયે કશ્યપે એ બધા ભોપાળોને બોલાવી અલગ અલગ રાજ્ય સોંપવું છે કૃષ્ણ ભગવાન કહે છે કે હે યુધિષ્ઠિર જે રીતે પરશુરામે દુષ્ટ રાજાઓનો સંહાર કરી અશ્વમેધી યજ્ઞ કરી અને શુદ્ધિ કરી હતી એમ તમે પણ કરો અને આ પ્રસંગ મારે એક એટલા માટે કહેવો કે પૃથ્વીની રક્ષા કરવી એ ક્ષત્રિયોનો ધર્મ છે ગાય બ્રાહ્મણ સાધુ સંત ધર્મની રક્ષા કરવી એ ક્ષત્રિયોની ફરજમાં આવે છે એ ક્ષત્રિયોનો ધર્મ છે